સચિન જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર માસુમ બાળકી પીંખાઈ હતી પિતા સાથે રાત્રિના સમયે ઘર નજીક રામલીલા જોવા ગયેલી બાળકીનું અજાણ્યા વાસમાં પીડિતાઓએ અપહરણ કરી લીધા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં સવારના સાડા ચાર આસપાસ બાળકીને ઘર નજીક મૂકી ફરાર થઈ ગયા હતા બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતા પરિવાર બાળકીને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા લઈ ગયો હતો અને બાદમાં પોલીસે બાળકીને સારવાર અને તબીબ પરીક્ષણ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા મહિલા સુરક્ષાના પોકળ સાબિત થયા હતા માસુમો બની રહી છે હવસનો શિકાર નથી રહી સુરક્ષિત દીકરીઓ મૂળ બિહારનો વતની પ્રવિણ પરિવાર સાથે સચિન જીઆઈડીસીમાં રહી છે પરિવારમાં પત્ની ઉપરાંત ચાર વર્ષની દીકરી બબલી છે રાત્રે અગિયાર વાગ્યા બાદ બબલી તેના પિતા સાથે ઘરેથી આશરે સો મીટરના અંતરે રામલીલા જોવા ગઈ હતી તેના પિતા આશરે પોણા બાર વાગે આરતી લેવા માટે ગયા હતા ત્યારે બબલીનો હાથ છોડ્યો હતો એકાદ મિનિટમાં આરતી લઈ પ્રવીણ બબલી પાસે આવ્યા ત્યારે દીકરી ન હતી પ્રવિણ અને અન્યોએ શોધખોળ કરી પરંતુ મળી ન હતી રાત્રે બધા લોકોએ આસપાસ જોયું પરંતુ સઘળ મળ્યા ન હતા સવારે ચાર વાગે બબલી જાતે ઘરે આવી હતી ત્યારબાદ પણ પરિવારે પોલીસને જાણ કરી ન હતી બબલીના લોહીના દાગા હતા આશરે સાડા અગિયાર કલાકે પિતાએ પોલીસને જાણ કરતા ત્રણ ત્રીસ કલાક બાદ બબલીને સારવાર માટે સિવિલમાં લવાઈ હતી પોલીસ આરોપીને શોધવામાં રહેતા બાળકીને મોડેથી હોસ્પિટલમાં લવાઈ હતી પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણ અને બળાત્કાર પોક્સોએટના ગુનાનોથી તપાસ શરૂ કરી છે બાળકીના પિતાના જણાવ્યા મુજબ જીઆઈડીસીના ઈશ્વરનગરમાં રામલીલાનું આયોજન કરાયું હતું રવિવારે રાત્રે અગિયાર કલાકે હું મારી ચાર વર્ષથી દીકરીને લઈ નજીકમાં ચાલતી રામલીલા જોવા ગયો હતો રામલીલા પૂરી થયા બાદ આરતીનો કાર્યક્રમ હતો ત્યાં હું આરતી લેવા ગયો હતો ત્યારબાદ પરત ફરતા મારી દીકરીને કોઈક ઉઠાવી ગયો હતો જેનાથી મારો હોશ ઉડી ગયા હતા ઠેર ઠેર મેં શોધખોળ કરી અને આ દરમિયાન મણસ કે સાડા ત્રણ કલાકે બાળકીનો ઘરની બહાર અવાજ સંભળાયો હતો બહાર જોઈને જોયું તો તેના કપડા પર લોહીના ધાગા હતા મારી બાળકીના શરીરના કપડામાંથી લોહી વહી રહ્યું હતું તે ખૂબ જ ડરેલી હતી કોઈક રીતે તેને સમજાવીને પૂછ્યું તો તેણે કહ્યું કે જ્યારે તમે જતા રહ્યા ત્યારે એક અંકલ મને જંગલ તરફ લઈ ગયા હતા જ્યાં તેણે મારી સાથે ખોટું કામ કર્યું હતું શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે નવેમ્બર માસમાં જ પોલીસ ચોપડે નવ ગુના નોંધાયા હતા જેમાં બે દુષ્કર્મની ઘટનામાં બાળકીને પીધી નાખવામાં આવી હતી સલાબતપુરા વિસ્તારમાં શ્રમજીવી જેવી પરિવારની અગિયાર વર્ષની બાળકી સાથે તેના સાવકા પિતાએ જ બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે લાલઘેટના ભરીમાતા વિસ્તારમાં ગુરુવારે સવારે અઢાર વર્ષની તરુણે આઠ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કર્યો હતો આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો બળાત્કાર ગુજાર્યો હતો બાળકી મધ્ય રાત્રે ગુમ થઈ અને મળે ઘરે આવતા એવી શંકા છે કે નરાધામ બાળકીને ઘરે મૂકી ગયો હશે જેથી આરોપી ઓળખતો હોવાની સંભાવના છે મુકેશ ગુરા સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત